ગંગાસતી અને પાનબાઈ આશ્રમ ખાતે તેમની 129મી નિર્વાણ તિથિ નિમિત્તે ચાલતી ભાગવત ભજન જ્ઞાન સપ્તાહમાં અનેક સાધુ સંતોની પધરામણી. કહર્ષિજી અને ગંગાસતીજી અને પાનબાઈના સમાધિ સ્થાને શીશ નમાવ્યું. કિશોરસિંહજી ગોહિલ એક સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સુંદર વક્તવ્ય આપતા જણાવ્યું કે સ્ત્રી નારી શક્તિનો જીવનમાં ખૂબ જ ફાળો છે. અનેક દ્રષ્ટાંતો સાથે જણાવ્યું કે અનેક ગ્રંથોમાં સ્ત્રીનું પ્રભુત્વ સમાયેલું છે. સીતામાતા, રૂક્ષ્મણી, સુભદ્રા અને ગંગાસતીમાં અને પાનબાઈ એ પોતાના જીવનને ઉજળું કરી સમાજને ઉત્તમ માર્ગદર્શક બની સમાજને ઉજળો કર્યો. અહીં આપણા કથાસ્થાને પધારેલા માતાજી પણ અનેક કષ્ટો પાર કરી ભગવો વસ્ત્રો ધારણ કરી જીવનને પુરુષાર્થ વડે ભક્તિમાં નિર્મળ રહેવું ખૂબ જ સૌભાગ્ય કહેવાય. ત્યારે તેમનું સન્માન કરવું એ આપણું અહોભાગ્ય કહેવાય. તો હું અરવિંદભાઈ કાળુભાઈ ભિંદ્રાડિયાને વિનંતી કરીશ. અરવિંદભાઈ કાળુભાઈ ભિંદ્રાડિયા માતાજીને શાલ આપી, પુષ્પગુચ્છ આપી અને ભેટ પૂજા આપી અને એનું સન્માન કરશે. એનો હોય તો ભાઈ વલ્લભભાઈ આવી જાઓ. બોલો ગંગા સતી માત કી જય. એવા બીજા બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખોખો બાબા ખોખો બાબા. ત્યારબાદ આપણે રાજપૂત સમાજના